દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકમાં આજે હૃદયદ્રાવક ઘટના ઘટી છે। ડાલડા બંદરેથી બિનવારસુ નવજાત બાળક મળી આવતા માવતર કપાતર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કમનસીબે આ માસૂમે જિંદગીના આરંભ સાથે જ દુનિયાને અલવિદા કરી દેતા કરુણાંતિકા સર્જાઈ છે। પોલીસ દ્વારા માસૂમના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીની તજવીજ કરવામાં આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેરોજગારોને રાહતરૂપ ઘોષણા કરી છે। સરકારી ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા વધારવામાં આવી છે। અનામત વર્ગના ઉમેદવારો માટે 40 વર્ષને બદલે 41 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે બિન અનામત વર્ગ માટે 35 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે। સુરતમાં વિદ્યાર્થીઓ તથા એબીવીપીના આગેવાનો પર પોલીસના કથિત દમન મુદ્દે એબીવીપી રાજ્યવ્યાપી આંદોલન કરી રહી છે। આજે જામનગરમાં એબીવીપીના આગેવાનો દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને તાળાબંધી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આજે જામનગર જિલ્લા જેલમાં જેલ પ્રશાસન દ્વારા કેદીઓ માટે ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેદી ભાઈઓએ ઉમંગભેર ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણીનો આનંદ અનુભવ્યો હતો। જામનગર જિલ્લા જેલ ખાતે નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે અમે બંદીવાન ભાઈઓને મનોરંજનની સાથે સાથે આધ્યાત્મિક અને એમના ગુણોનો સારી રીતે વિકાસ થાય અને જે ગુનાહિત માનસિકતા છે તેના તરફથી સમાજના એ પુનઃસ્થાપિત થઈ શકે એવા ઉમદા હેતુથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે। શરૂઆતના પ્રથમના દિવસે માતાજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે। માતાજીની જે સ્થાપના છે એ કરવામાં આવેલ છે। મંડપ શણગારી અને બધી અમારા પોલીસ સ્ટાફની બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજે આશરે 4 થી 6 દરમિયાન સૌ પ્રથમ આરતી કરી માતાજીની સ્તુતિ કરી અને ગરબાનું શરૂઆત થાય છે। જે બંદીવાન ભાઈઓ આનંદથી રાસ ગરબા રમવા માગતા હોય એમને છૂટ આપવામાં આવેલી છે। અન્ય જે બંદીવાનો છે જેને જોવાની છે છૂટ આપવામાં આવેલી છે। સમાજમાં આપણે બહાર જેવી રીતે શેરી ગરબામાં જે મંજૂરી છે અમે સમાજ અને જેલનું જે જીવન છે એ સમતોલમાં ચાલે અને કેદીઓમાં આનંદને ઉચ્ચારીએ એવા અમારા એમના સુધારવાના સતત પ્રયાસો ચાલુ રહેશે।